પાંચ વર્ષથી ફૂટપાઇપમાં અલ્સર થયો હતો. અલ્સરના રોજ આવવાના લીધે મારો ફૂટપાઇપ આખો સંકોચાઈ ગયો હતો. ઘણા બધા કોશિશ કર્યા પછી પણ એ ખુલ્યો નહીં. મેં મુંબઈમાં બલૂન ડાયલેશન કરાવડાવ્યું, એનાથી ખાલી છ દિવસ જ, પાંચ કે છ દિવસ મારું ખુલ્લું રહેતું અને વારે ઘડીએ કરાવવું પડતું મને. અને એ પણ મેં 6 થી 7 વખત કરાવ્યું મુંબઈમાં, અને એના પછી બી બંધ જ રહેતું એ. અને આવી રીતે 2014થી મને આ તકલીફ હતી, અને મારું બિલકુલ લિક્વિડ જ હતું, અને લિક્વિડ જવામાં બી મને બહુ જ તકલીફ પડતી. અને ધીમે ધીમે લિક્વિડ બી બંધ થતું ગયું. પછી પાછો હું મુંબઈ ગયો. મુંબઈમાં મને ડૉક્ટરે સલાહ આપી કે તને સ્ટેન્ટ બેસાડીએ, અને સ્ટેન્ટ બેસાડવાથી એ પાછું નોર્મલ થઈ જશે. અને અમે લોકોએ અર્જન્ટલી સ્ટેન્ટ બેસાડ્યું, અને એ મારા ગળામાં 2 મહિના સુધી હતું. એ કાઢ્યા પછી 5મા દિવસે પાછું બંધ થઈ ગયું, અને પછી તો ધીમે ધીમે એકદમ મારી ફૂટપાઇપ બ્લોક થઈ ગઈ. અને પછી તો પાણી પણ નહીં જતું. છેલ્લા 6 મહિનાથી પાણી બી મેં નથી પીધું, અને એકદમ મારી નળી બ્લોક થઈ ગઈ હતી. પછી અમે લોકોને ખબર પડી કે અમદાવાદમાં ડૉક્ટર ચિરાગ ઠક્કર કરીને છે, ગેસ્ટ્રોલોજીના સર્જન, એમનાથી અમારી મુલાકાત થઈ, અને એમણે સલાહ આપી કે આનું ફાઇનલ ઈલાજ એ છે કે ફૂટપાઇપ આખી ચેન્જ કરી, એટલે અન્નળી આખી બદલી કાઢે, અને અન્નળી બદલી અને એની સર્જરી કરવાની. આજે સર્જરી મારું થઈ ગયું છે, અને સર્જરી થયાને આજે 3જો દિવસ થયો છે, અને મેં અત્યારે પાણી પીધું છે. તો 6 મહિનાથી મેં પાણી નહોતું પીધું, અને અત્યારે મારી પાસે કોઈ એના માટે વર્ડ્સ નથી કે હું શું બોલું અને મને કેવું ફીલ થાય છે. મને ગજબનું લાગે છે કે મેં મોઢાથી પાણી પીધું, અને નોર્મલ લાઈફ હું પાછી જીવીશ મારી, અને સરસ રીતે આગળ વધી શકું છું. સાચું. થેન્ક યુ. સર્જરી થયાનો મારો 7મો દિવસ છે, અને કાલે 6ઠ્ઠા દિવસથી જ મેં જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. સોલિડ લિક્વિડ બંને જમવામાં લઉં છું, 3 ટાઈમ જમી શકું છું, અને અત્યારે મને કોઈ બી તકલીફ નથી. અને જે મારી સર્જરી દરમિયાનની જે દવાઓ હતી એ પણ બધી બનશે. અત્યારે કોઈ પણ જાતની પેન ક્લિયર હું લેતો નથી, અને આગળ હવે 1 મહિના પછી કેવું રિઝલ્ટ આવે છે, કેવું ઇમ્પ્રુવમેન્ટ છે, અને મને કેવું લાગે છે એ હું જણાવીશ. અન્નળીના સર્જરી થયાને આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે. મને હવે કોઈ બી જાતની તકલીફ નથી. હું મોઢેથી બધું જ જમી શકું છું, અને મારા બોડીમાં બી ઇમ્પ્રુવમેન્ટ છે. 4 કિલો જેવું 20 દિવસના અંદર મારું વજન વધ્યું છે. સર્જરીના 10 દિવસ પછી મેં ચેક કર્યું હતું ત્યારે 41 હતું, અને અત્યારે વધીને 45 જેવું થઈ ગયું છે. અને હવે હું બધું જ નોર્મલ રીતે મોઢેથી જમી શકું છું. મને કોઈ બી જાતનો પ્રોબ્લેમ નથી, અને મને હવે એવું લાગે છે કે મને પરમેનન્ટ સોલ્યુશન મળી ગયું છે. Don't forget to subscribe our channel for more health related information.